નમસ્તે મિત્રો, વાયદા બજારની માહિતી સાથે આપની સાથે હું છું નૈમિત ત્રિવેદી। આજે આપણે ઇન્ડેક્સના વાયદાના ફાયદા વિશે જાણકારી મેળવવાના છીએ। તો આવો આપણે અયુબભાઈ મલેક પાસેથી ઇન્ડેક્સના વાયદાના ફાયદા વિશે જાણકારી મેળવીએ। તો અયુબભાઈ, તમારું સ્વાગત છે। તમે અમારા મિત્રોને ઇન્ડેક્સના વાયદાથી શું શું ફાયદાઓ થતા હોય છે તેના વિશે જાણકારી આપો। આપણે જાણીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં ભારતના નંબર વન કોમોડિટી વાયદા બજાર MCX દ્વારા બુલ્ડેક્સનો વાયદો શરૂ કરવામાં આવ્યો હતો અને 19 ઓક્ટોબરથી મેટલ ડેક્સમાં વાયદાના કારોબારનો પ્રારંભ થયો છે। બુલ્ડેક્સ એટલે કે બુલિયન ઇન્ડેક્સ અને મેટલ ડેક્સ એટલે મેટલ ઇન્ડેક્સની શરૂઆત સાથે ભારતીય કોમોડિટી વાયદા બજારમાં એક નવા યુગની શરૂઆત થઈ છે। આ ઇન્ડેક્સથી ઘણા બધા ફાયદા બજારના સહભાગીઓને થશે એ નક્કી છે। આજે આપણે ઇન્ડેક્સ વાયદાના ફાયદા વિશે જાણકારી મેળવીએ। સૌ પ્રથમ, આ ઇન્ડેક્સ દ્વારા હેજિંગની સવલત પૂરી પડાશે। અત્યાર સુધી નાણાકીય બજારના લોકોનું કોમોડિટી બજારમાં ખૂબ જ નહિવત ભાગ જોવા મળતું હતું, કેમ કે નાણાકીય બજારના સહભાગીઓ ભૌતિક એટલે કે ફિઝિકલી ડિલિવરી કરતાં રોકડ પતાવરવાળા કોન્ટ્રાક્ટમાં સફળપૂર્વક કામ કરી શકે છે, એટલે કે એમને કેશ સેટલ પ્રોડક્ટ વધારે અનુકૂળ આવે છે। હવે ઇન્ડેક્સ પ્રોડક્ટ આવતા એમને ફિઝિકલ ડિલિવરીના બદલે કેશ સેટલ પ્રોડક્ટમાં કામ કરવાની સવલત મળશે, એટલે એમ લોકો હેજિંગ કરી શકશે એમની નિફ્ટીની સામે અથવા તો બીજી ફાઇનાન્શિયલ પ્રોડક્ટની સામે। બુલડેક્સ અને મેટલ ડેક્સની અંદર હેજિંગ કરી શકાશે। આ ઉપરાંત હાજર બજારના વેપારીઓ પણ બુલડેક્સનો ઉપયોગ હેજિંગ માટે કરી શકશે। મેટલના વેપારીઓ અથવા તો આયાત નિકાસકારો ઇન્ડેક્સનો ઉપયોગ કરી અને પોતાની હેજિંગની પોઝિશન બનાવી શકશે। બીજી વાત કરીએ તો બજારના સહભાગીઓ ઇન્ડેક્સ અને તેના ઘટકો વચ્ચે આર્બિટ્રેજ કરી શકશે। ઘણા બધા બજારના પાર્ટિસિપન્ટ્સ એવા હોય છે કે જે લોકો ઇન્ડેક્સ અને તેના કોન્સ્ટિટ્યુએન્ટ્સ એટલે કે ઘટક વચ્ચે બદલાના વેપાર કરતા હોય છે। દાખલા તરીકે બુલડેક્સ અને સોના ચંદી વચ્ચેનું આર્બિટ્રેજ, જો બજારમાં અન્ડરલાઈંગ ભાવ અને ફ્યુચર ભાવ વચ્ચે તફાવત જોવા મળે તો જે નીચું હોય તે ખરીદીને જે ઊંચું હોય તે વેચીને ડિફરન્સનો વેપાર કરી શકાય છે। ગયા અઠવાડિયે આપણે જોયું કે બંને ઇન્ડેક્સમાં, બુલડેક્સમાં અને મેટલ ઇન્ડેક્સમાં, તેના ઘટકો વચ્ચે લગભગ 15 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીના ભાવ ફરક જોવા મળ્યા હતા। બુલડેક્સ વાયદાનો સ્ક્રીન પરનો ભાવ અને અન્ડરલાઈંગ ભાવ કે જે સોના ચાંદીના ભાવ પરથી નિર્ધારિત થાય છે એ વચ્ચે 20-25 રૂપિયાનો ભાવ ફરક જોવા મળ્યો હતો। આવી સ્થિતિમાં સોના ચાંદીના એક એક લોટ લઈને બુલડેક્સના 9 લોટ વેચી શકાય અને જો નાના કદમાં વેપાર કરવો હોય તો 2 લોટ ગોલ્ડ મિની, 1 લોટ સિલ્વર મિની લઈને 2 લોટ બુલડેક્સ વેચી શકાય। અહીં યાદ રાખવાનું એ છે કે નેટ પ્રોફિટ એન્ડ લોસ ફેવરમાં આવે ત્યારે અથવા ભાવ ફરક ઓછો થાય ત્યારે આપણે પોઝિશન સુલટાવી લેવાની રહે છે। ઘણી વખત ઇન્ટ્રાડેમાં પણ આવી તકોનો લાભ મળતો જોવા મળે છે। આ ઉપરાંત મેટલ ડેક્સ અને એના ઘટકો વચ્ચે એટલે કે કોપર, ઝીંક, નિકલ વચ્ચે પણ ભાવ ફરક જોવા મળતો હોય છે। જો પરફેક્ટ હેજિંગ સાથે વેપાર કરવો હોય તો તમામ ઘટકો જેમ કે ઝીંકના 4 લોટ, કોપરના 2 લોટ અને નિકલ, લેડ અને એલ્યુમિનિયમના 1-1 લોટની સામે લગભગ 16 લોટ મેટલ ડેક્સનું હેજિંગ રેશિયો બનતો હોય છે। પરંતુ કોઈને ઓછા રોકાણમાં કામ કરવું હોય તો 1-1 લોટ કોપર અને ઝીંકની સામે 4 લોટ મેટલ ડેક્સનો રેશિયો પણ કરી શકાય। અહીંયા એક ખાસ યાદ રાખવું છે કે બીજા 3 ઘટક એટલે કે નિકલ, લીડ અને એલ્યુમિનિયમનો વેપાર ખુલ્લો રહે છે, પણ જો તમે પ્રોપર વર્ક કરો અથવા તો સ્ક્રીન ઉપર તમારું ઇફેક્ટિવ વેટેજ જો તમે મેનેજ કરી શકો તો કોપર ઝીંક સામે પણ તમે મેટલ ડેક્સમાં સારું એવું રેશિયો ટ્રેડિંગ કરી શકાય, આર્બિટ્રાજ કરી શકાય। આ સપ્તાહમાં આપણને જોવા મળ્યું હતું કે મેટલ ડેક્સનો સ્ક્રીનનો ભાવ મેટલ ડેક્સના અન્ડરલાઈન કરતાં નીચે જોવા મળ્યો હતો, તો એ વખતે જે લોકોએ મેટલ ડેક્સ ફ્યુચર બાય કરી અને સામે કોપર ઝીંકને વેચ્યું હતું એમાં એમને નફો મળી શક્યો હતો। આ નોર્મલ રૂટીન ટ્રેડર પણ કરી શકે, જે લોકો મિની અને મેગા વચ્ચે
પહેલાં મેટલ્સમાં કામ કરતા હતા એ લોકો માટે આ રીતની સ્ટ્રેટેજીમાં ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ આવેલી છે. આ ઉપરાંત ત્રીજો ફાયદો એ છે કે ઇન્ડેક્સનો ઉપયોગ વૈશ્વિક આફતો સામે રક્ષણ આપી શકે છે. અત્યારે બજારમાં મુખ્યત્વે કોરોનાનો વધતો કેર અને એના લીધે વૈશ્વિક માર્કેટમાં જે અફડાતફડી જોવા મળી, ડોલર ઇન્ડેક્સ મજબૂત જોવા મળ્યો. અને આપણે જાણીએ છીએ કે ડોલર ઇન્ડેક્સ વધે ત્યારે બુલિયન ઇન્ડેક્સ એટલે કે બુલડેક્સ અને મેટલ ડેક્સ ઘટે છે. આ નિયમને આધારે આપણે આ સપ્તાહમાં બુલડેક્સ અને મેટલ ડેક્સમાં નીચેની બાજુની વધઘટ જોવા મળી હતી. અત્રે એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે બુલડેક્સ અને મેટલ ડેક્સ વેચીને પણ વેપાર કરી શકાય છે, એટલે આ સ્થિતિમાં ડોલર ઇન્ડેક્સને જોઈને બુલડેક્સ અને મેટલ ડેક્સમાં સારું નફો રળી શકાય. આગળ વાત કરીએ બેનિફિટ્સની, તો યુએસ ઇલેક્શન અને તેની અસર સામે આપણને રક્ષણ મળી શકાય છે. એમસીએક્સ દ્વારા રજૂ કરાયેલ બુલડેક્સ અને મેટલ ડેક્સ ભારતીય રોકાણકારોને અમેરિકાના ચૂંટણી પરિણામોની અસર સામે રક્ષણ પૂરું પાડી શકે છે. ટ્રમ્પ કે બિડેન જે પણ જીતે ને આવે એટલું નક્કી છે કે બજારમાં ભાવની વધઘટ અને રમઝટ જોવા મળશે. આ વધઘટનો લાભ લેવા બુલડેક્સ અને મેટલ ડેક્સનો ઉપયોગ કરી શકાય. અન્ય બેનિફિટની જો વાત કરીએ તો મેટલ ડેક્સ અને ચાઇના વચ્ચે ખૂબ જ સારો એવો સંબંધ જોવા મળે છે. ચીનના ઔદ્યોગિક આંકડા જાહેર થતાં જ મેટલ ડેક્સમાં ખૂબ જ સારો વધારો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ગતિવિધિ અને ચીનનું અર્થતંત્ર મેટલ ડેક્સને હકારાત્મક અસર કરે છે, એટલે જે લોકો ચીનના આંકડા ઉપર બાજ નજર રાખે છે એમને મેટલ ડેક્સમાં સારી એવી વેપારની તકો મળી શકે છે. અંતમાં એટલું જ કહેવાનું કે અત્યારે જ્યારે વૈશ્વિક મહામારી અને બધે જ નકારાત્મક વાતાવરણ છે ત્યારે ભારતીય એક્સચેન્જ એમસીએક્સ દ્વારા કોમોડિટી ઇન્ડેક્સના નવા વાયદા શરૂ કરીને બજારમાં એક હકારાત્મક પહેલ ચોક્કસ કરી છે અને બજારના સહભાગીઓને આનો ચોક્કસ લાભ મળશે. થેન્ક યુ વેરી મચ અયુભાઈ. તો આજે બસ આ વિડીયોમાં આટલું જ રાખશું. આવા વધુ સમાચારો અને માહિતીઓ સાથે ફરી મળીશું. જય હિન્દ.